गुड मॉर्निंग, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. સવારના મોટા સમાચારો સાથે હું ખ્યાતિ. ગુજરાતમાં 4 દિવસ હજુ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જ્યાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. ગુજરાતમાં સીઝનનું 127%થી વધુ વરસાદ નોંધાયો. ગુરુવારે ગુજરાતના 76 તાલુકામાં વરસાદ વરસ્યો. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ, સુરતના માંગરોળના 5.25 ઇંચ વરસાદ. ગુજરાતમાં સીઝનનું 127%થી વધુ વરસાદ નોંધાયો છે. ગુરુવારે ગુજરાતના અગ્રણી તાલુકામાં વરસાદ થયો. ગુજરાતમાં સીઝનનું 127%થી વધુ વરસાદ નોંધાયો. હાલમાં દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ, 2 કલાકમાં 11 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ તરફ નર્મદાના ડેડિયાપાડામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ચીખલી અને કુકરમુંડામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમની જળસપાટી આજે 138.31 મીટર પર પહોંચી છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ ડેમને 138 મીટર સુધી ભરવાની મંજૂરી આપી દીધી. 138 મીટરનું લેવલ સાચવવા આજે 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 2,31,468 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે 1,36,178 ક્યુસેક પાણીની જાવક. આરબીપીએચના તમામ 26 મથકો અને સીએચપીએચનું 1 વીજ મથક ચાલુ છે. હાલ નર્મદા નદીમાં 1,61,178 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ગરુડેશ્વર પાસેનો વિયર ડેમ આજે પણ ઓવરફ્લો થતા નર્મદા નદી 2 કાંઠે વહી રહી છે. વાત કરીશું ભાવનગરની. વીરપુર ગામે તળાવમાં 5 યુવાનો ડૂબવાનો મામલો. 5 માંથી 3 યુવાનોનો આબાદ બચાવ થયો, જ્યારે અન્ય 2 યુવાનોના મૃતદેહ થયા છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. વીરપુર ગામે તળાવમાં હોડી પલટી જતા 5 યુવાનો ડૂબ્યા હતા. તળાવમાં વચ્ચે પહોંચતા હોડી પલટી ગઈ અને ઘટના બની છે, જેમાંથી 2 યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે, જે બંને મોણપર ગામના રહેવાસી છે. સંવાદદાતા નવનીત જોડાયા છે. નવનીત, આજે સમગ્ર ઘટના બની તે ક્યાંની છે, શું છે હાલમાં ત્યાં માહોલ? ચોક્કસ જણાવી દઉં કે ભાવનગર જિલ્લાનું જે જેસર તાલુકો છે ત્યાંના વીરપુર ગામ પાસે એક તળાવ આવેલું છે. એ તળાવની સામા કાંઠાના જે વાડી ખેતરો છે ત્યાં જવા માટે હંમેશા હોડીનો ઉપયોગ કરવો પડે છે. ગઈકાલે સાંજે એક જ ગામના 3 જણા અને બીજા વીરપુર ગામના 2 લોકો છે એ વાડી વિસ્તારમાં ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે હોડી છે તળાવની વચમાં આવતા અચાનક જ પલટી મારી ગઈ હતી, જેના કારણેથી 5 લોકો છે ડૂબવા લાગ્યા હતા, જેમાંથી 3 લોકો જે તરતા આવડતું હતું એ લોકોનો આબાદ બચાવ થયો છે, જયારે બાકીના 2 લોકો છે એ ડૂબી ગયા હતા. આ બંને લોકો છે એ મોણપર ગામના છે. સ્થાનિક તરવૈયાની મદદથી બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, ત્યારે મોડી રાત્રે લગભગ 3:30 વાગે બંનેના જે મૃતદેહ છે એ મળી આવ્યા છે. હાલે બંનેના મૃતદેહને જેસરની હોસ્પિટલમાં ખસેડવામાં ચાલ. એક રીતે કહી શકાય કે આ જે તળાવ છે એ તળાવની અંદર ગામ લોકોનું એવું કહેવું છે કે વારંવાર આ ઘટના બને છે, તથા તંત્ર દ્વારા કોઈ જાતના રસ્તાની કોઈ સગવડતા કરી આપવામાં નથી આવતી. જી ખ્યાતિ જી, આભાર આપનું તમામ માહિતી બદલ. ગુજરાતી સમાચાર. પ્રતાપપુરા ડેમમાંથી 2,000 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધી છે. હાલોલ, પાવાગઢ અને ડેમના કેચમેન્ટ એરિયામાંથી પાણીની આવક વધી. પ્રતાપપુર ડેમની સપાટી 228.20 થતા પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી. સંવાદદાતા રવિ જોડાયા છે. રવિ, આસપાસ જે વિસ્તાર છે હાલોલ પાવાગઢ ડેમના કેચમેન્ટ એરિયામાંથી પણ પાણીની આવક વધી, શું છે હાલમાં પરિસ્થિતિ? બિલકુલ, ખ્યાતિ, વાત કરવામાં આવે તો પરિસ્થિતિ તો અત્યારે સામાન્ય છે. જે રીતના સતત ભારે વરસાદ ઉપરવાસમાં વરસી રહ્યો હતો હાલોલ પાવાગઢ અને ડેમના કેચમેન્ટ વિસ્તારમાં, તેના કારણે પ્રતાપપુરા સરોવરની જે સપાટી છે તેમાં વધારો થયો હતો, જેના કારણે પ્રતાપપુરા સરોવરમાંથી 2,000 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું હતું. તેના કારણે ચોક્કસથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ થોડો વધારો થયો છે, પરંતુ કોઈ ચિંતાની બાબત નથી, કારણ કે વિશ્વામિત્રી નદીની સપાટી એટલી નથી વધી કે જેના કારણે વડોદરા વાસીઓને ચિંતા કરવી પડે. હાલમાં જે નદીની સપાટી છે તે 6 ફૂટની આસપાસ વહી રહી છે, જે ખૂબ જ ઓછી કહી શકાય, અને અત્યારે વરસાદે પણ વિરામ લીધો છે, જેના કારણે જે હાલોલ પાવાગઢ જેમના કેચમેન્ટ વિસ્તાર છે તેમાં પણ આવતી જે પાણીની આવક છે તે પણ ઘટી છે. આમ કહી શકાય કે અત્યારે પરિસ્થિતિ એકદમ સ્થિર છે અને કોઈ પણ પ્રકારની ચિંતાની વાત નથી. જી, આભાર આપનો રવિ, તમામ માહિતી બદલ.